કાલાવડ બાર એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી. કાયદાકીય ભૂલોને પ્રજાજનો વચ્ચે લઈ જઈ જનજાગૃતિ લાવવાના કાર્યક્રમો આપવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવા કાલાવડ બાર એસોસિએશન દ્વારા ન્યાયિક માગણી છે. જોઈએ તે પણ તલાટીઓ સંતોષકારક રીતે કરતા નથી. તે સચિવો સિવાય તમામ ધારાસભ્યો સંસદ સભ્યો જાણે છે. ઘરઆંગણી સેવાના બદલે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળશે, તેમજ વકીલોને સ્વરોજગારી મળે છે. ખાસ કરીને જુનિયર વકીલો અને રેવન્યુ પ્રેક્ટિસ સાથે જોડાયેલા તેમજ પિટિશન રાઇટર જ તેમની આર્થિક મુખ્ય રોજગારી ઉપર આ એક પરિપત્રથી આવક છીનવાઈ ગઈ છે. સરકારે વકીલો માટે આ COVID-19માં કોઈ સહાય કાયદાકીય પણ જાહેર કરી નથી, છતાં પણ અમોએ બાર એસોસિએશન દ્વારા સીએમ ફંડમાં COVID-19 ફાળો સ્વૈચ્છિક આપેલ છે, તો તાત્કાલિક અસરથી આ પરિપત્ર સરકારે પાછો ખેંચી લે, નહીંતર ત્યારબાદ જલદ કાર્યક્રમ કરવામાં આવશે. અને સરકારને અમારા લેવલે મદદ અને સહકાર બંધ કરી ગાંધી ચિંધ્યા માર્ગે પગલાં લઈ ઉગ્ર આંદોલન છેડવામાં આવશે, તેમજ સરકારની કાયદાકીય ભૂલોને પ્રજાજનો વચ્ચે લઈ જનજાગૃતિ લાવવાના કાર્યક્રમો આપવામાં આવશે, જેની ગંભીર નોંધ લેવી કાલાવડ બાર એસોસિએશન દ્વારા ન્યાયિક માંગણી છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, કાલાવડ.